જે આપણે બીજમાં નાખી છે એનું ફળ આપવાનું કામ કુદરતનું છે, આપણને તો ખબર જ નથી. એટલે કુદરતી કાનૂન શબ્દ છે, વ્યવસ્થિત શક્તિ શબ્દ છે ને એ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની શોધખોળ છે. પણ વ્યવસ્થિત શક્તિ સમજવો શબ્દ એ સામાન્ય વ્યક્તિ માટે અઘરો થઈ પડે છે. શું થઈ પડે છે? ગમે તે હોય કે વ્યવસ્થિત, ગમે તે હોય તો કે વ્યવસ્થિત, એવું ના ચાલે. વ્યવસ્થિત નો મતલબ થાય કે આ જગત નું જે સર્જન થયું છે એ બટ નેચરલ છે. શું છે? કુદરતી થયું છે, એનો કોઈ સર્જન કરનારો નથી. અને ચાલે છે એ પણ બટ નેચરલ. પણ બટ નેચરલ નો મતલબ કાનૂન ને આધારે બટ નેચરલ છે. શેના આધારે? આમાં કોઈ દેવી દેવતાની જરૂર કે ભગવાનની પણ જરૂર નથી, એ રીતે બટ નેચરલ સમજાય છે. પણ કાનૂન વગર દુનિયા હોય જ નહીં ને, એમ તો કોઈ રીતે ગમે ત્યાં પાપ કરે. જો કાનૂન ના હોય તો એને શું કામ ડરવાની જરૂર? ભાઈ મારી વાત સમજાય છે? આજે કુદરતનો કાનૂન એવો છે કે જે રામકૃષ્ણ મહાવીરને પણ છોડે, એવો અફર કાનૂન છે. નેચરલ લો, તમે ભાવ કર્યો એટલે ભોગવે જ છૂટકો. પછી તમારું બાહ્ય સ્ટેટસ ગમે તે હોય, ફેર પડતો. એટલે કુદરતનો કાનૂન છે વાત સમજવી ઈઝી પડે છે. શું પડે છે? જેમ આપણું દેશ હોય, રાજ્ય હોય, શહેર હોય, અથવા તો આપણે નાનું ગામ હોય, પણ દરેક કાનૂનથી જ ચાલે ને, એ કાનૂન વગર ચાલે. લો તો હોય કે નહીં એને ચલાવવા માટે? તો આવડી મોટી દુનિયા ને એમાં આટલા બધા જીવો, કોઈ કાનૂન જ ના હોય? સમજાય છે ને? એ કુદરતી કાનૂનથી, કાનૂન વગર તમને સજા કેત આપે. તમે કોઈ ભાવ કર્યો બરાબર છે, એ ભાવનું તમને ફળ મળ્યું બરાબર છે, ફળ કયા આધાર આપે? જો લો ના હોય તો ફળ કયા આધાર આપે? મળે તો ઉપર બધા એફએચઆર આપતા હશે આપણને, એની મરજી પ્રમાણે કે આ ભાઈને આટલું આપો ને આપો, એવું છે? એ કઈ સિદ્ધાંતિક હશે. એટલે કુદરતી કાનૂન કીધું. શું કીધું? એટલે અહીંના કાનૂન ખે ફેલ જાય, અહીંની કોર્ટો ફેલ જાય, પણ કુદરતની કોર્ટ ફેલ જાય. એટલે કીધું ને ભગવાને, રાઈ માત્ર વજનઘટ દેખ્યા કેવળ જ્ઞાન. આ જગતમાં જે બને છે એમાં રાઈ માત્ર વજનઘટ કોઈ કરી શકે એમ, એ કેવળ જ્ઞાનીઓ જોઈને કે છે, રાઈ માત્ર વજનઘટ દેખ્યા કેવળ જ્ઞાન. આ જગતમાં કશું વજનઘટ થતી નથી, જેવું બીજ એવું ફળ. એટલે આ આખું જે કુદરતી સંચાલન છે, સંચાલન ખાલી સમજવાનું છે આપણે, સંચાલન કરવાનું નથી, સમજવાનું છે. પણ ભગવાન કેમ સમજવાનું? તો કે ફસાયે નહીં એટલે. તેના માટે આપણે એના ઉપર પીએચડી કરવાની નથી, ફસાયે નહીં એટલે સમજવાનું છે. આ ના સમજ્યા એનું તો ફસામણ છે. શું છે? ના સમજ્યા આ કુદરતી કાનૂન ને ના સમજ્યા એટલે તો ફસાયા. કારણ કે આપણને ખબર નથી ને, આપણે જે કઈ કરીએ એનું આપણને ખબર નથી શું ફળ મળે. કાનૂન જાણો તારે ખબર પડે કેવો હો, આનું ફળ આવું છે તો આ ના હોવું ઘટે. અને એક વાર કર્યું હોય તો પણ તમે ઇરેઝ કરી નાખો. શું કરો? જાણો તો. એક વાર કોઈના ઉપર ક્રોધ કરી નાખ્યો, ક્રોધ કર્યા પછી એવું પણ થયું કે ના આવું જ કરવા જેવું જોઈએ તો સુધરે, કેશે આવો માણસ તો, એવો પણ આપણને ભાવ આવી જાય બરાબર છે. પછી આપણને ખ્યાલ આવે, પણ આપણે આ દ્વેષ કરવાની ક્યાં જરૂર હતી ભાઈ? કુદરત જયારે એને સુધારતા હોય ત્યારે આપણે સુધારવાની ક્યાં જરૂર છે? માટે આવા સંજોગો મને પ્રાપ્ત ન હજુ. પણ તમે એમ કહો કે ના આ ક્રોધ કર્યો એ જ બરાબર છે, એટલે કુદરત પેટી સંજોગો તમને આપ્યો, કારણ કે તમે સહી કરી. એટલે આ બધો પુરુષાર્થ કરનારો ભાગ કયો છે? પ્રતિષ્ઠિત આત્મા. ત્રણ વસ્તુ છે, પરમાત્મા, પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્મા. આખો પુરુષાર્થ અહીંયા ઘડી છે. આપ એમાં પુરુષાર્થ છે જ નહીં, છે નહીં અને કરી શકે એમ નથી. પેલો સંપૂર્ણ હોવાથી કરવાનો નથી, અને આ પર ને પરાધીન હોવાથી કરી શકે એમ નથી. એટલે આપ એમાં તો છે જ નહીં, તો પુરુષાર્થ શબ્દ આવે ક્યાંથી? પછી એક જ જગ્યાએ આવે, પ્રતિષ્ઠિત આત્મા. અને પ્રતિષ્ઠિત આત્મા એ જ અત્યારના આટલા બધા ધર્મોની મિસિંગ લિંક હતી. શું હતી? જે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની શોધખોળ છે. હવે આપણે એને ઉડાડી દઈએ તો શું થાય? પાછું એમને માર માર આપણને સુધી ના પીયું,
પાછું એને આપણે ઉડાડી દઈએ તો શું થાય? સાહેબ સાથે સાથે પેલા ઉકેલાતો અને વિટાતો બે તો